ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. તમારું નામ જણાવશો? તપસ્વી વાઘેલા છે મારું નામ. મેં બીટેક કરેલું છે આઈસીટીમાં ડીઆઈસીટીથી. મારી હોબી હતી કે એક્વાકલ્ચર, ફિશ કીપિંગ. ઓકે, તેના રિલેટેડ કયા ક્વેશ્ચન પૂછવામાં આવેલા? હોબી અને ફિશ કીપિંગથી એમ હતું કે ફિશિસ કઈ કઈ ફિશ તમે રાખો છો, ઇન્વેઝિવ સ્પીસીસ કઈ કઈ છે, કઈ ઓથોરિટીઝ છે, વાઇલ્ડ લાઈફ ઓથોરિટીઝ જે બનાવેલી છે, ઘરમાં તમે કેવી રીતે મેન્ટેન કરો છો ફિશિસના, પછી ટેકનિકલ ક્વેશ્ચન્સ હતા આલ્ગે અને બધા અલગ અલગ જે ડિસીઝ છે ફિશના રિલેટેડ, એના વિશે બાયોડાયવર્સિટીના પણ ક્વેશ્ચન્સ. યસ. જીપીએસસીના સિલેબસ વાઇઝ? જીપીએસસીના સિલેબસના તો નહોતા, બટ પોસ્ટના ક્વેશ્ચન હતા, પ્રેફરન્સના ક્વેશ્ચન હતા. અને યસ કે હિસ્ટોરિયન પણ બેઠેલા હતા, તો હિસ્ટરી રિલેટેડ પણ ઘણું પૂછવામાં આવ્યું. કેવા ક્વેશ્ચન? 1857 ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સના વિશે પૂછવામાં આવ્યું હતું, સુભાષચંદ્ર બોઝ વિશે પણ પૂછવામાં આવ્યું હતું, અને ઓવરઓલ ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ વિશેનો વ્યૂ એ પણ પૂછવામાં આવ્યું. ઓકે, કરંટ રિલેટેડ કેવા ક્વેશ્ચન હતા? કરંટ રિલેટેડ તો કંઈ જણાતું, કંઈ પૂછવામાં આવ્યું. સ્કીમ રિલેટેડ? કોઈ સ્કીમ નહીં. હ્યુમન રિલેટેડ? કંઈ નહીં. અન્ય કોઈ ક્વેશ્ચન? બસ આટલું. અને પછી મારા વિશે હતું કે હાઉ વિલ યુ વર્ક એઝ અ એસપી, હાઉ વિલ યુ વર્ક એઝ અ સિવિલ સર્વન્ટ ને બધું, પોતાને કેવી રીતે તમે ડેવલપ કરો છો ને. ઓકે, નેક્સ્ટ જીપીએસસી 1-2 આવનારી છે, પ્રિલિમ, એના માટે કોઈ સ્ટ્રેટેજી જણાવશો? પ્રિલિમ્સ માટે તો પ્રીવિયસ યર મોક ટેસ્ટ તમે સોલ્વ કરો એટલે ઇનફ છે, અને નોલેજ તો બધાને હોય જ છે. ઓકે, મેઇન્સમાં વેરિએશન કેવી રીતે લાવશો? મેઇન્સમાં એક વસ્તુ ચેન્જ કરી શકાય જે મેં કરી હતી, કે પ્રીવિયસ ટોપર્સના પેપર્સ, ફર્સ્ટ એટેમ્પ્ટવાળા ટોપર્સના પેપર્સ જોઈ શકે છે એ લોકો શું સ્ટ્રેટેજી લે છે, અને જે નેક્સ્ટ એટેમ્પ્ટ જેમનું મેઇન્સ નહીં થઈ શક્યું એ પોતાના જીપીએસસી પોતાના પેપર્સ આપણને આપે છે, તો એ પોતાને એનાલાઇઝ કરે શું ચેન્જીસ સ્ટ્રક્ચર્સ બનાવી શકાય, ડાયાગ્રામ્સનો યુઝ થઈ શકે છે મેઇન્સમાં, તો એનાથી કદાચ વધારે માર્ક્સ ફેચ થઈ શકે. ઓકે, ન્યૂઝપેપરનો લિંક કેવી રીતે કરી શકીએ આપણે મેઇન્સમાં? ન્યૂઝપેપર ફર્સ્ટ ઓફ ઓલ તો વોકેબ્યુલરી ડેવલપ કરે છે, આર્ટિકલ્સ એડિટોરિયલ્સ તમે રીડ કરો, કોઈ સ્મોલ સ્મોલ ડેટા તમે કોટ કરો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કોઈ ડેટા હોય, યુએનનો કોઈ ડેટા હોય, તો એ હેલ્પફુલ રહે. એક ઓકે, તમારું આ ઇન્ટરવ્યૂનો ટાઈમ ડ્યુરેશન જણાવશો? 20 મિનિટ્સ, 15-20 મિનિટ્સ. તમને શું લાગે, મોક ઇન્ટરવ્યુ આપવાથી ફાયદો થાય છે કે નહીં? મોક ઇન્ટરવ્યુ આપવાથી ફાયદો થાય છે, પ્રાજસ્વમાં જ મેં આપેલું છે, ખૂબ જ ફાયદો થાય છે. કન્ડિશન્સ ઓલમોસ્ટ એવી જ હોય છે, તો બહુ હેલ્પફુલ રહે છે. ઓકે, નેક્સ્ટ કેન્ડિડેટ જે ઇન્ટરવ્યુ આપવા આવનારા છે એના માટે કોઈ મેસેજ આપવા માંગતા હોય? ફ્રી, કોઈ છે નહીં, કોઈ સ્ટ્રેસ ને એવું લેવાની જરૂર નથી. ઓકે સર, તમારા ઇન્ટરવ્યુ 1 વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો કેવી રીતે કરશો? અમેઝિંગ, અમેઝિંગ. થેન્ક યુ સર, ઓલ ધ બેસ્ટ.